હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા ફૂલેલા ફૂલેલા અને સ્વાદમાં સુપર ટેસ્ટી આલુ પરોઠા. આલુ પરોઠા ઘરે બનાવવા એકદમ સહેલા છે. તમે રોટલીની જેમ પરાઠાને એકદમ ઇઝીલી વણી શકો. પરાઠું વણતા સમયે બિલકુલ ના ફાટે એના માટે પરાઠાનો લોટ કેવી રીતે બાંધવો અને ખાસ પરાઠાનો મસાલો કેવી રીતે તૈયાર કરવો એની બધી સિક્રેટ ટીપ આ વિડીયોમાં જણાવીશ. અહીંયા તમે આપણા તૈયાર થયેલા પરાઠા જુઓ. મસાલો એકદમ સારી રીતે સ્પ્રેડ થયો છે અને આ પરાઠા સ્વાદમાં સુપર ટેસ્ટી બન્યા છે. તો ચાલો નાની નાની બધી જ ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખતા જઈ આલુ પરાઠાની રેસિપીને શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ બજાર જેવા આલુ પરોઠા ઘરે બનાવવા માટે પહેલાં પરાઠાનો લોટ બાંધીએ. અહીંયા પરાઠાનો લોટ બાંધવા માટે મેં 3 કપ ઘઉંનો લોટ લીધો છે. એની સાથે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ તમે થોડો આલુ પરાઠાના લોટ બાંધતા સમયે ઉમેરશો ને તો એકદમ સરસ પરાઠાનો સ્વાદ આવશે અને પરાઠા વણતા સમયે બિલકુલ નહીં ફાટે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ અથવા તમારે મીઠું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈને સારી રીતે પરાઠાનો લોટ બાંધી લેશું. પરાઠાનો લોટ તમારે અહીંયા રોટલી જેવો બાંધવાનો છે. આપણે જનરલ રેગ્યુલર પરાઠા બનાવતા હોઈએ એમાં આપણે પરાઠાનો લોટ રોટલી કરતાં થોડો કઠણ રાખતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે મસાલાવાળા પરાઠા બનાવવા હોય ત્યારે લોટ તમારે થોડો ઢીલો રાખવાનો. અહીંયા તમે જુઓ, આ રીતે મેં સરસ રોટલી જેવો લોટ બાંધી લીધો છે. હવે આ લોટને આપણે લગભગ 20-30 મિનિટ જેવો રેસ્ટ આપીશું. તમે પરાઠા બનાવવાનું અગાઉથી પ્લાન હોય તો લોટ તમે 1 કલાક અગાઉ પણ બાંધી શકો છો. એનાથી લોટમાં સરસ કુણપ આવી જાય અને પરાઠા એકદમ સરસ બને. તો આપણો લોટ રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં આપણે એકદમ પરફેક્ટ રીતે પરાઠાનો મસાલો બનાવીએ. પરાઠાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 1/2 કપ જેટલી લીલી ઝીણી કાપેલી મેથી અને 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર લીધી છે. મેથીથી આ પરાઠાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. 2 તીખા લીલા મરચાં અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું. સાથે આપણામાં 1 ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું. તમે જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા મેં 3 મોટી સાઇઝના બાફેલા બટેટા લીધા. ખાસ ધ્યાન રાખવાનું, આલુ પરાઠા માટે તમારે બટેટાને 1 કલાક અગાઉ બાફી ઠંડા કરી અને પછી જ મસાલો બનાવવા માટે ઉપયોગ કરવાનો. બટેટાને આ રીતે ખમણી લેશો જેથી કોઈ બટાકાનો મોટો ટુકડો ના રહે અને મસાલો એકદમ સરસ બને. બટેટા ખમણાઈ જાય એટલે મસાલામાં 1 મોટી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. સાથે પરાઠાને ચટપટો સ્વાદ આપવા માટે 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીએ. 1/4 ટીસ્પૂન કરતાં થોડો ઉપર સંચળ પાવડર ઉમેરીશું અને 1/2 ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું. આ બધા મસાલાથી પરાઠાનો સ્વાદ એકદમ સરસ લાગશે. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેશો. સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું, તો થોડો સંચળ પાવડર ઉમેર્યો છે. બટાકા બાફવામાં પણ મેં થોડું મીઠું ઉમેર્યું છે અને ચાટ મસાલો લીધો છે તો મીઠું એ પ્રમાણે ઉમેરવાનું. 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને ઉમેરીશું અને હવે આપણે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. આલુ પરાઠામાં તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર ઉમેરો તો મસાલો બિલકુલ ઢીલો નથી થતો અને આમચૂર પાવડરનો સ્વાદ પરાઠામાં એકદમ સરસ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દીધો છે. મિક્સ કર્યા પછી પરાઠા માટેનો આ મસાલો જે તૈયાર થયો એને હું તમને બતાવું. તો તમે જુઓ, આ રીતે હું મસાલાનું લૂવું તૈયાર કરું તો તમે જુઓ મસાલો બિલકુલ મારા હાથ પર ચોંટતો નથી. તો આ તમારે જ્યારે બટેટા ઠંડા કર્યા પછી તમે મસાલો બનાવશો ને એમાં જ આવું થશે. ગરમ ગરમ બટેટામાં ક્યારેય તમારે આલુ પરાઠાનો મસાલો નહીં તૈયાર કરવાનો. એકદમ પરફેક્ટ મસાલો બની ગયો છે. મસાલાને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ. અને હવે આપણા લોટને લગભગ 20-21 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો પરાઠા માટે લોટને આ રીતે પહેલાં મસળી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. બિલકુલ રોટલીના લોટ જેવો આ લોટ સ્મૂથ છે. હવે આપણે પરાઠું બનાવવા આ રીતે મોટી સાઇઝનું લૂવું તૈયાર કરી લેશું. લૂવાને કોરા લોટમાં આ રીતે ડસ્ટ કરી દેશું. હવે પરાઠા વણવા માટે એકદમ સહેલી રીત બતાવું છું તમને. તો આ રીતે આપણે જે લોટમાં લૂવું આ રીતે તૈયાર કર્યું એને આ રીતે આપણે પહેલાં થોડું વાટકી જેવો શેપ આપી દેશું.
તો એકદમ તમે આ બધી પ્રોસેસ ધ્યાનથી જોજો, હું તમને એકદમ ઝૂમ કરીને બતાવું. તમે જુઓ આ રીતે મેં કિનારીઓ પતલી અને સેન્ટરથી લૂ આપણું થોડું જાડું રહે એ રીતે લૂ તૈયાર કરી લીધું. એમાં આપણે આ રીતે મસાલો ઉમેરી દેશું. મસાલાને હલકા હાથે આ રીતે દબાવવાનો. અહીંયા આપણે મસાલાને આ રીતે હથેળીમાં લૂ રાખી ઉપરથી અંગૂઠાની મદદથી હલકા હાથે મસાલાને લોટ સાથે પ્રેસ કરી દેવાનો અને પછી આ રીતે પોટલી જેવો શેપ બનાવતા જવાનું અને લૂવામાં જે મસાલો ભર્યો છે એને અંદરની બાજુ લેતા જવાનું. તો એકદમ સહેલું છે. આ રીતે નીચેથી તમારે લૂવાને ફેરવવાનું અને ઉપરથી લૂવાને પેક કરતા જવાનું. જ્યારે એક્સ્ટ્રા લોટ બધો ઉપર આવી જાય ત્યારે એમાંથી વધારાનો લોટ કાઢી આ રીતે હલકા હાથે લૂવાને સ્મૂથ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો પરાઠા માટે એકદમ પરફેક્ટ લૂ તૈયાર થઈ ગયું. જો આ રીતે તમારો લોટ પ્રોપર લૂ ના બનતો હોય તો એવું માનવું કે તમારો લોટ થોડો કઠણ રહ્યો છે અથવા મસાલામાં ચીકાશ છે. હવે આ રીતે થોડો કોરો લોટ ઉમેરી પરાઠાને સારી રીતે વણી લેશું. પરાઠાને એકદમ હલકા હાથે કિનારીએ કિનારીએ વણવાનું છે. તો તમે આ રીતે પરાઠા બનાવશો તો તમે બિલકુલ જેમ તમે રોટલી વણતા હોય એ રીતે મસાલાથી ભરેલા પરાઠાને વણી શકશો. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં એકદમ પરફેક્ટ પરાઠું વણી લીધું છે. તો જો આ રીતે પરાઠા બનાવશો ને તો 100% પરાઠા બજાર જેવા જ બનશે અને પરાઠા તમારા એક એક એકદમ સારી રીતે ફૂલીને દડા જેવા તૈયાર થશે. તો તમે જોઈ શકો છો સારી રીતે મેં પરાઠું વણી લીધું છે. હવે પરાઠાને શેકવા માટે તવા પર લઈ લેશો. તો તવા પર તમે પરાઠું ઉમેરી દો ત્યારે તમારે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને એક બાજુથી આ રીતે નાના નાના બબલ આવે ત્યાં સુધી પરાઠાને શેકાવા દેવાનું. થોડું પરાઠું શેકાય પછી સાઈડ પલટાવી ફક્ત ઉપરની સાઈડ આ રીતે તેલ લગાવવાનું. કિનારીઓ પર કે પરાઠાની સાઈડ પર બિલકુલ તેલ નહીં લગાવવાનું. આ રીતે ઉપરની સાઈડ તેલ લગાવી અને 1 મિનિટ માટે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની. જો તમારે ફૂલેલા ફૂલેલા પરાઠા જોતા હોય તો આ બધી જ ટિપ્સનું ધ્યાન રાખવાનું. આ રીતે ગેસની ફ્લેમ હાઈ કર્યા પછી જ તમારે પરાઠાની સાઈડને પલટાવવાની અને ઉપરની સાઈડ આ રીતે થોડું તમારે ફરી તેલ લગાવી દેવાનું. તમે પરાઠા ઘી તેલ કે બટર તમને જેમાં પણ ભાવે એમાં શેકી શકો છો. પછી તમારે સાઈડ પલટાવતા પલટાવતા બંને બાજુથી સરસ ડિઝાઇન પડે અને હલકું ક્રિસ્પી પરાઠું થાય ત્યાં સુધી થવા દેવાનું. તો તમે જુઓ એની જાતે જ પરાઠું એકદમ સારી રીતે ફૂલીને પરફેક્ટ એવું તૈયાર થશે, ફૂલે છે ને. તો બસ આ બધી નાની નાની વાતનું ધ્યાન રાખશો તો બિલકુલ બજાર જેવા આલુ પરાઠા ઘરે તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુથી પરાઠું એકદમ સારી રીતે શેકાઈ અને ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા ગરમ ગરમ પરાઠાને આપણે પ્લેટમાં કાઢી લેશું. તમે તૈયાર કરેલા આ પરાઠાને ટોમેટો કેચઅપ કે દહીં સાથે સર્વ કરો અથવા તમારી કોઈ પણ ફેવરેટ ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. અચ્છા, મને તો આ પરાઠું જ્યારે ગરમ હોય ત્યારે આ રીતે ઉપર થોડું બટર લગાવીને ખૂબ જ ભાવે છે. તમને કેવી રીતે ભાવે છે આ પરાઠા એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અહીંયા હું તમને એક પરાઠું આ રીતે કટ કરીને બતાવું. તો તમે જો અંદરનો જે મસાલો છે એ એકદમ પરફેક્ટ એવો બધી બાજુ સ્પ્રેડ થયો છે. છેક પરાઠાની કિનારીઓ સુધી પણ મસાલો આવ્યો છે. અને તમે જુઓ કેટલું ઇઝીલી પરાઠાના 2 પડ આ રીતે છૂટા પડે છે. તો જો આ રીતે નાની નાની વાતનું ધ્યાન રાખી અને આલુ પરાઠા તમે ઘરે બનાવશો તો પહેલી વારમાં જ તમારા પરાઠા એકદમ પરફેક્ટ બનશે. તો જો તમને આ આલુ પરાઠાની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક આવી નવી જ ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.